વિદ્યાર્થી મિત્રો આપણે ગઈકાલે અહીંયા જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એમનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ એમ છતાં એકવાર પહેલાં નજર નાખી લઉં અને વારંવાર આ દિવસો યાદ કરશો ત્યારે આ દિવસો યાદ રહેશે કદાચ આમાંથી કોઈ પ્રશ્ન પૂછાય તો આપણા ચાર માર્ક જવા જોઈએ નહીં તો આ પણ એટલું જ મહત્વનું છે જેટલા બીજા પોઈન્ટનો તમે અભ્યાસ કરો છો એમના સિવાય આપણે આજે જીન બેંક વાત કરવાની છે તો જીન બેંક મતલબ એવા જનીન કે જે જવલે પ્રાપ્ત થતા હોય એનો મતલબ એવો થયો કે અમુક એવા પ્રાણીઓ છે કે જેમની અંદર એ જનીન હાજર છે બીજે કંઈ નથી મતલબ જવલને પ્રાપ્ત થતા જનીનોની જાળવણી માટે આપણે જીન બેંક વિકસાવી છે જેના ખાસ જેવા સજીવો મતલબ એવી અમુક અલગ અલગ વેરાયટી છે પ્રાણીઓની હોય કે વનસ્પતિની હોય જે સારી એવી ભિન્નતા ધરાવતા હોય એવા જનીનોને અહીંયા એકત્રિત કરી અને રાખવામાં આવે છે જેને આપણે જનીન બેંક જીન બેંક તરીકે ઓળખીએ છીએ કેમ કે જનીન છે એ આનુવંશિકતાનો એકમ છે અને આનુવંશિકતાનો એકમ હોવાના કારણે આપણે જનીન છે એને જ આપણે કલેક્શન કરી અને રાખી મૂકીએ છીએ જનીન નિધિ ખાસ કરીને પાકોની જાતો જંગલી જનીન સ્ત્રોતની જાળવણી અને તેમનો ઉપયોગ ભવિષ્યમાં પાકની સુધારણા માટે થાય વનવિદ્યાના કાર્યક્રમો માટે થાય તો આજે જનીન છે એ શબ્દ કોણે આપ્યો એ તમારે કોમેન્ટ કરવાની છે અને કારક શબ્દ છે એ કોણે આપ્યો એ પણ તમારે વાત કરવાની છે એ પણ કોમેન્ટ તો આજનું હોમવર્ક પૂરું ત્યારબાદ બીજું હોમવર્ક પણ આપવામાં આવશે તો આવા જે જનીન સંપત્તિનું એકત્રિત કરી એનો સંગ્રહ કરવામાં આવે છે એના માટે આપણા દેશની અંદર ત્રણ અલગ અલગ ભાગો છે એનબી પીજીઆર

જે પાક વાળી વનસ્પતિને સંબંધિત જંગલી જાતિઓ હશે એ અને પાક સંબંધિત જાતિઓ હશે એમ કે જંગલી જાતિઓનું મહત્વ છે તમને ખબર છે પરભાની ક્રાંતિ ભીંડો મોઝેક વાયરસ વાળું હતું એ પણ આપણે અભ્યાસ કર્યા હતા મગની અંદર પરભાની ક્રાંતિ હતી એની અંદર જંગલી જાતિઓનો ઉલ્લેખ હતો તો આવી જંગલી જાતિઓ છે એમના જો કદાચ જનીનની જરૂર પડે જંગલી જાતિની પાક સુધારણા માટે જરૂર પડે એના ડીએનએની જરૂર પડે તો આ બધી જ વસ્તુ એનબીપીજીઆર એટલે કે નેશનલ બ્યુરો પ્લાન્ટ જીનેટીક રિસોર્ચ જે દિલ્હી ખાતે આવેલો છે એમની અંદર સંગ્રહિત હોય છે ત્યારબાદ એનબીએજીઆર એનબીએજીઆર એટલે એનિમલ શબ્દ છે તો નેશનલ બ્યુરો ઓફ એનિમલ જીનેટિક રિસોર્સ કર્નાલ હરિયાણા ખાતે આવેલું છે ત્યાં પાલતુ પ્રાણીઓ છે એમના જનીનની જાળવણી થાય છે એનું એકત્રીકરણ થાય એમને સાચવવામાં આવે એમની બેંક બનાવેલી છે તો જ્યારે પણ એમની જરૂર પડે ત્યારે એમનો ઉપયોગ કરી શકીએ એવી જ રીતના એનબી એફજી આર નેશનલ બ્યુરો ઓફ ફિશ જિનેટિક રિસોર્સીસ એટલે કે એ અલાહાબાદ ખાતે આવેલું છે અને આર્થિક મહત્વ ધરાવતી જે કાંઈ મત્સ્ય છે માછલી છે એમના જનીન છે એમની જાળવણી થાય છે તો આપણે ત્રણ વસ્તુ યાદ રાખવાની એનબી પીજીઆર એનબી એજીઆર અને એનબી એફજી એ ક્યાં આવેલા છે અને પી એ અને એફ તો આવી રીતના ટૂંકમાં પીડી એટલે કે પ્લાન્ટ જેનેટિક રિસોર્સ દિલ્હી એ કે એટલે કે એનિમલ જીનેટિક રિસોર્સ એ કરનાલ અને એફ એ એટલે કે ફિશ જીનેટિક રિસોર્સ અલ્હાબાદ તો આનું તમારે વચ્ચેનો પી લઈ લેવાનો અહીંથી ડી લઈ લેવાનો અહીંથી એ અને અહીંથી કે અને અહીંયા એફ અને અહીંયા એ આવી રીતના શોર્ટમાં તમે યાદ રાખી શકો છો ત્યારબાદ આ શું કામ કરે છે તો કે આ વિભાગો છે ખાતાઓ દ્વારા એકત્રિત કરેલ જે જમ પ્લાઝમ છે ગઈકાલે મેં થોડી વાત કરી હતી જમ પ્લાઝમ ને દેશમાં કે દેશની બહાર ભારતીય કે વિદેશી કંપનીઓ દ્વારા સંશોધન હેતુ માટે જ્યારે જરૂરિયાત થાય ત્યારે જમ પ્લાઝમ ફાળવવાના હકો આપવામાં આવે છે કદાચ તમે કોઈ આવી રીતના જનનીક સંશોધન ઉપર કામ કરી રહ્યા છો તમારા આવા કોઈ જનીનની જરૂર પડે છે તો આવા જનીન તમે આ ઉપરના એન બી એ જીઆર કે એન બી છે ત્યાંથી તમે મગાવી શકો છો એમનું જે ડીએનએ છે એ પણ તમે ત્યાંથી મગાવી શકો છો મતલબ અમુક પ્રાઇઝ મતલબ અમુક કિંમત ચૂકવવી પડે કેમ કે મફતમાં જ કંઈ બધું મળવાનું નથી ભારતમાં ચોખાની ઘણી વેરાયટીઓ જનીન નિધિમાં સંગ્રહ કરવામાં આવી આમ છતાં તે ખૂબ જ ખર્ચાળ અને જોખમી છે ભારતમાં ચોખાની ઘણી વેરાયટીઓ આવી રીતના કેમ કે ચોખા છે એમની કેટલી વેરાયટીઓ છે એ તમને સારી રીતના ખબર છે અંદાજિત પચાસ હજાર જેટલી ચોખાની વેરાયટીઓ છે તો પચાસ હજાર ચોખાની જે વેરાયટી હોય એમાંથી રિયલમાં જે કાંઈ સ્વાદ સુગંધ ની દ્રષ્ટિએ ઉત્પાદનની દ્રષ્ટિએ ઝડપથી થતી હોય અને વેચાતી હોય મતલબ માર્કેટમાં સારું એવું મતલબ એમનું સ્થાન હોય તો આવી જે ચોખાની વેરાયટીઓ હશે એ ચોખાની વેરાયટીઓ ને ખાસ એમના જનીન છે એ એકત્રીકરણ કરી અને રાખવામાં આવે છે પણ આ એક જનીન તમે એક ડીએનએ આઇસોલેશન કરો મતલબ કોઈ ચોખા છે તો ચોખામાંથી કોષ કેન્દ્રમાંથી એમનું ડીએનએ કાઢો એમનું જનીન કાઢો ત્યાં સુધીની જે પદ્ધતિ છે એમને સ્ટોર કરો તો ખૂબ જ ખર્ચાળ અને જોખમી પદ્ધતિ આપણે કહી શકીએ આમ તો ખર્ચાળ વધારે છે ખેડૂતોના પ્રોત્સાહન માટે ઘણી પરંપરાગત જાતિઓને આ રીતના ઉગાડી શકાય છે આમનો જનીન એકત્રીકરણ કરી અને એમને ઉગાડવામાં આવે છે તે માટે મનુષ્ય જાતિના ભવિષ્યને ધ્યાનમાં રાખી તેની અગત્યની કાળજી લેવામાં આવે છે કેમ કે આવી રીતના કદાચ તમને ખ્યાલ હશે કે માઇક્રોબાઈલ ટાઈપ કલ્ચર કલેક્શન સેન્ટર છે એમની અંદરથી કદાચ તમારે જો કોઈ બેક્ટેરિયા લેવા ના થાય એવી રીતના અલગ અલગ પેશી સંવર્ધનના કેન્દ્રો પણ છે કે જ્યાંથી કોઈ પણ પેશી તમારે જોઈતી હોય તો એ મળી શકે તો આવા યોગ્ય પ્રાઇઝ ચૂકવીને જે તે લેબોરેટરી જે તે સંશોધનનું કામ કરે છે એ સંશોધનનું કામ કરવા માટે જે કાંઈ આવી જરૂરિયાત ઊભી થાય એનું પેમેન્ટ ચૂકવીને આ લોકો લઈ લેતા હોય છે અને સંશોધન કાર્ય કરતા હોય છે અને ખેડૂત માટે આવી ઘણી બધી પરંપરાગત જાતિઓ છે એ બનાવી અને એમને ઉગાડી શકાય અને સારો એવો પાક પણ મેળવી શકાય છે તે માટે મનુષ્ય જાતિના ભવિષ્યને ધ્યાનમાં રાખી અને અગત્યની કાળજી લેવામાં આવે છે હાલની અંદર જીન બેંકમાં ચોત્રીસ હજારથી વધારે ધાન્યો અને બાવીસ હજારથી વધારે કઠોળ છે એમના જનીન છે એમનું એકત્રીકરણ કરવામાં આવ્યું છે તો શોર્ટ ક્વેશ્ચન માટે પણ આ પોઈન્ટ યાદ રાખજો કે જનીન નિધિ જનીન નિધિ છે જીન બેંક છે એમની અંદર ચોત્રીસ હજારથી વધારે ધાન્યો છે અને બાવીસ હજારથી વધારે કઠોળ છે એમનું એકત્રીકરણ કરવામાં આવ્યું છે તો આ એકત્રીકરણ જે કાંઈ કરેલું છે એ ભવિષ્યમાં કામ જ લાગશે કદાચ કોઈ જાતિ લુપ્ત થાય પણ એમનું ડીએનએ છે એમના દ્વારા પાછું એમને ઉગાડી શકાય કેમ કે અંતે આનુવંશિકતા છે એમનો આણવીય આધાર તો ડીએનએ છે ત્યારબાદ રેડ લિસ્ટ રેડ લિસ્ટ આયુસીએન પેલા એમનું નામ હતું વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન ડબલ્યુ એમનું નવું નામ આપ્યું આયુસીએન આયુસીએન કયો કે ડબલ્યુ સીયુ વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન કયો કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ કયો આ બંને એક જ છે તો એમણે જે રેડ લિસ્ટ બનાવ્યું કઈ સાલની અંદર બનાવેલું એ પણ તમને હવે સારી રીતના ખબર છે

માની લો કે જે બાલી જાવાન અને કાસ્પિયન જે વાઘની ત્રણ ઉપજાતો હતી ગ્યુગા હતું તો આવા પ્રાણીઓ છે એનો એક પણ સજીવ નથી જેને લુપ્ત અથવા એક્સ્ટિંગ ઇ એક્સ તરીકે ઓળખવામાં આવે છે આ જે લેક્ચર છે એ ટોટલી નીટ બેઝ છે એટલે થોડુંક વધારે ઇન્ફોર્મેશન છે આ બધું તમારી બુકની અંદર હશે નહીં ત્યારબાદ બીજો પોઈન્ટ છે નૈસર્ગિક પર્યાવરણની અંદર લુપ્ત મતલબ એક્સ્ટિન્ક ઇન વાઇલ્ડ જ્યાં રહેતા હતા ત્યાં આવી બચ્યા નથી પરંતુ અમુક દાખલા તરીકે પ્રાણી સંગ્રહાલય છે બોટાનિકલ ગાર્ડન છે એમની અંદર કદાચ હાજર છે પરંતુ જે કુદરતી પર્યાવરણની અંદર રહેતા હતા ત્યાં તે લુપ્ત થઈ ગયા છે મતલબ એક પણ સજીવ એમનો બચ્યો નથી જોવા મળતો નથી તો પેલું લુપ્ત અને બીજું છે એક્સ્ટિંગ ઇન વાઇલ્ડ તો એમને ઈડબલ્યુ તરીકે ઓળખવામાં આવે છે તો પેલું એક્સટિંગ એટલે ઈ એક્સ અને નૈસર્ગિક પર્યાવરણ એટલે કે નૈસર્ગિક પર્યાવરણ એટલે વાઇલ્ડ એન્વાયરમેન્ટ ત્યારબાદ ત્રીજા નંબરની વાત કરીએ લુપ્તતાના આરે ક્રિટિકલી એન ડેન્જર એવી પ્રાણીની જાતિ અથવા વનસ્પતિની જાતિ એ જંગલમાં ખૂબ જ વધુ લુપ્ત થવાનો ભય ધરાવતી હોય તો એને સી આર તરીકે ઓળખવામાં આવે ક્રિટિકલી એન્ડ ડેન્જર તરીકે ઓળખવામાં આવે છે તો એ લુપ્તતાના આરે હોય તો એને આપણે ક્રિટિકલી એન્ડ ડેન્જર તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ નાસ પ્રાય જંગલમાં લુપ્ત થવાનો ભય હોય એન્ડેન્જર અંગ્રેજી નામ છે એન ડેન્જર તરીકે ઓળખવામાં આવે છે ડેન્જરિયસ છે કે લુપ્ત થશે ત્યારબાદ નાશ થવાની સંભાવનાયુક્ત વેબલ મતલબ વીયુ નાશ થવાનો ભય છે ખૂબ જ સંખ્યા ઘટેલી નથી પણ નાશ થવાના નજીકના ભવિષ્યમાં નાશ થવાની સંભાવના ધરાવે છે નાશ થવાના આરે છે એને આપણે નિયર થ્રેટન તરીકે એન્ટી તરીકે ઓળખવામાં ભવિષ્યમાં નાશપ્રાય થઈ શકે છે સૌથી ઓછી અસર ધરાવતા એને એલસી લિસ્ટ કન્સન નાશ થવાની ઓછી સંભાવના છે અને એવી જાતિઓ છે એને કંઈ કોઈ મૂલ્યાંકન કરેલું જ નથી ઉપરમાંથી એક પણ એકથી સાતનું કોઈ પણ મૂલ્યાંકન કરેલું નથી એને અમૂલ્યાંકિત એટલે કે નોન ઇવેલ્યુએટેડ તરીકે ઓળખવામાં આવે છે તો ઇએક્સ એટલે એક્સ્ટિંગ ઇડબલ્યુ એટલે એક્સ્ટિંગ ઇન વાઇલ્ડ ક્રિટિકલ એન ડેન્જર એટલે સીઆર આર એન ડેન્જર એટલે ઈ એન વેબલ એટલે કે વીયુ નિયર થ્રેટેન જવાની આરે છે નાશપ્રાય થઈ શકે ભવિષ્યમાં એન્ટી લિસ્ટ કન્સન એટલે એલસી નોટ ઇવેલ્યુએટેડ એટલે અમૂલ્યાંકિત તો અહીંયા તમને બીજું પણ આપેલું છે જે તમે જોઈ શકો છો કે રેડ લિસ્ટ કેટેગરી તો એમની અંદર એક્સ્ટિંગ એટલે કે આ એક્સ્ટિંગ છે ઘણાને બધાને ઇંગ્લિશ સારું આવડતું હોય તો ઉપર મેં બધું ગુજરાતી કરી દીધું અહીંયા તમે જોઈ શકો થ્રેટેન્ડ છે તો આ બધા જ નામ છે છે તમને નીચે દર્શાવ્યા અમૂલ્યાંકિત અથવા અમુક હોય કે જેના ડેટા મળેલા ન હોય તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ રેડ લિસ્ટ મુજબ આવી રીતના આઠ શ્રેણી છે મતલબ એમની અંદર પ્રાણીઓને ઉમેરવામાં આવે છે તો આ રેડ લિસ્ટ આયુસીએન જે આપે છે જેમનું પેલા નામ હતું ડબ્લ્યુ સી વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન હવે અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણ ફોટોગ્રાફ છે અને ત્રણ છે એમના નામ લખેલા છે લાલ પાંડા છે કંચનજંઘા સિક્કિમમાં જોવા મળે છે આ લાલ પાંડા છે એ લાલ પાંડા નાશપ્રાય છે નાશપ્રાય નાશપ્રાયનો શબ્દ તમે સમજી શકો છો એટલે નાશ થવાની સંભાવના વધારે છે ત્યારબાદ એશિયન જંગલી ગધેડો તો આ જંગલી ગધેડા છે એ પણ નાશપ્રાય છે કચ્છ અને પાકિસ્તાનનો જે રણ વિસ્તાર છે એમાં સૌથી વધારે જોવા મળે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હંગલ કશ્મીર સ્ટેગ જે પણ નાશપ્રાય છે જે ગામ અભયારણ્ય છે શ્રીનગર જમ્મુ એન્ડ કાશ્મીરનું તો ત્યાં જોવા મળે છે અહીંયા તમને જોવા મળે હંગલ કાશ્મીર સ્ટેગ એ પણ લુપ્ત થવાના મતલબ નાશપ્રાય છે આ રહેશે મતલબ એમની સંખ્યા ઘટી રહી છે જો એમની જાળવણી કેમ કે આખી દુનિયાની અંદર આ જે છે એ ગુડખર એક જ જંગલી જે જનીન ધરાવે છે એમનો એક સ્ત્રોત છે જે વાઇલ્ડ જીન છે એમના માટેનો સ્ત્રોત આપણે જનીન સંકુલનો ભંડાર કહીએ તો એ ગધેડો છે જંગલી ગધેડા છે જેને આપણે ઘૂડખર તરીકે ઓળખીએ છીએ એના સંરક્ષણ માટે પણ ઘણું બધું કરવામાં આવે છે તો તમને જો નાશપ્રાય પૂછવામાં આવે તો લાલ પાંડા એશિયન ઘુડખર અંગલ કાશ્મીર સ્ટેગ બ્લુ વેલ આવા ઘણા બધા એક્ઝામ્પલ છે જે નાશપ્રાય છે જે આપણે ડિટેલમાં હમણાં નીચે વાત કરીએ પણ આ ત્રણ વધારે પડતા ઇમ્પોર્ટન્ટ છે

વધુ સંભાવનાયુક્ત પક્ષી છે નાશપ્રાય કહી શકીએ કારણ કે તેમનો માંસ માટે વધારે પ્રમાણમાં શિકાર કરવામાં આવે એની સંખ્યા ઘટીને આઠસો જેટલી થઈ ગઈ છે તો આ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડની વાત છે તો ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ છે એ પણ વિનાશની વધુ સંભાવના ધરાવે છે શા માટે તો કે એમનો ખોરાક તરીકે વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે એમના સિવાય વિદ્યાર્થી મિત્રો સાયબેરિયન ક્રેન ભારતમાં જોવા મળે છે એ તો એ પણ એક નાશપ્રાય છે તો નાશપ્રાયનું અહીંયા મેં તમને આખું લિસ્ટ આપ્યું લાલ પાંડા કાશ્મીર અંગલ સ્ટેગ એમના સિવાય એશિયન ઘુડખર હતું એ ઉપર વાત કરી એ ત્યારબાદ સાયબેરિયન ક્રેન એટલે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ અને સાયબેરિયન ક્રેન આ બધા જ છે એ નાશપ્રાય છે આવું લિસ્ટ છે એ મોટું છે ટાઈગર પણ એમાં જ આવે છે અને સિંહ પણ એમાં જ આવે છે જો જો આ બધા જ પ્રાણીઓને બચાવવામાં નહીં આવે તો ફક્ત અત્યારે જેમ ફોટોગ્રાફ જોવો છો એમ ફોટોગ્રાફ જોવાનો રહેશે અહીંયા તમે જોઈ શકો છો એન ડેન્જર સ્પીસીસ ઓફ ઇન્ડિયા તો અહીંયા એક પછી એક તમને જોઈ શકો છો અહીંથી આપણે શરૂ કરીએ ઉપરથી અહીંયા રાજસ્થાનનું ગ્રેટ ઇન્ડિયન બસ સ્ટાર્ડ પક્ષી છે એ હમણાં દેખાડ્યું એ તો રાજસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે એમના સિવાય બીજી વાત કરીએ તો આ જ વસ્તુ હમણાં દેખાડી હતી જંગલી ગધેડો રન ઓફ કચ્છ પાકિસ્તાનમાં પણ જોવા મળે છે ત્યારબાદ ગુજરાતમાં બીજા નંબરે તમે જોઈ શકો એસેટિક લાયક પેન્થેરા લિયા પરસિકા ત્યારબાદ સાયબેરિયન ક્રેન છે સારસ ક્રેન તરીકે ઓળખવામાં હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહા મધ્યપ્રદેશ બધી જગ્યાએ જોવા મળે છે તો સારસ પક્ષી કયો કે સાયબેરિયન ક્રેન કયો બંને એક જ છે ત્યારબાદ બ્લેક બ્લેકબગ તમે સારી રીતના જોયું હશે ત્યારબાદ અહીંયા તમે નીચે જોઈ શકો છો આ ખાસ યાદ રાખવા જેવું લાયન ટેલ મેક્યુ મતલબ વેસ્ટર્ન ઘાટ સાઉથ ઇન્ડિયાની અંદર જોવા મળે છે જેની પૂંછડી છે એ સિંહ જેવી છે વસવાટ નાબૂદીના કારણે લુપ્ત થશે તો સિંહ જેવી પૂંછડી ધરાવતો જે મંકી છે વાનર છે એ પણ ત્યારબાદ નીલગિરી લંગૂર છે એ પણ વાનર છે નીલગીરી હિલ ઓફ વેસ્ટર્ન ઘાટ ત્યાં પણ જોવા મળે કેમ કે વેસ્ટર્ન ઘાટનું તો આપણે ઘણું બધું સંરક્ષણ કરીએ છીએ પણ એમ છતાં વસવાટ નાબૂદીના કારણે આમની જાતિઓ છે ભયયુક્ત છે ભવિષ્યમાં જઈ શકે છે ત્યારબાદ અહીંયા પક્ષી એક જોઈ શકો છો જેડન્સ ક્રાઉઝર ઈસ્ટર્ન ઘાટમાં જોવા મળે આંધ્રપ્રદેશ ત્યારબાદ માલબાર કીવેડ છે એ પણ વેસ્ટર્ન ઘાટમાં જોવા મળે છે તો આ બધા જ છે એન ડેન્જર છે લુપ્ત થવાના મતલબ સંખ્યા ખૂબ જ ઓછી છે ભવિષ્યમાં જોવા ન પણ મળે જો એમનું સંરક્ષણ કરવામાં ન આવે તો જાળવણી કરવામાં ન આવે તો એમના સિવાય તમે જો ઓડિશાના તટ કિનારે જોવા મળતો કાચબો ઓલિવ રીડલી સી ટટલ ઓડિશાના દરિયા કિનારે જોવા મળે છે ખાસ ત્યારબાદ બેંગાળ ટાઈગર પણ આ જ લિસ્ટમાં સ્થાન પામે છે સિંહ અને વાઘ આ બંને છે એમના માટે મેં તમને વાત કરી એમ ટાઈગર પ્રોજેક્ટ એટલે પ્રોજેક્ટ ટાઈગર અને પ્રોજેક્ટ લાઈન છે એ શરૂ કરવામાં આવ્યા એશિયન એલિફન્ટ પણ આ છે કેમ કે અતિ શોષણનો શિકાર બનેલ છે અતિ શોષણનો મતલબ થાય આથી દાંત માટે મતલબ એને વધુ પડતા મારવામાં આવે છે એમના સિવાય વાત કરીએ તો હુલો ગિબન છે લેપડ કેટ છે પિગમી હોગ આસામનું છે હિમાલયનું મોનાલ છે તો આ બધાની બેંગાલ ફ્લોરિકન છે આ પક્ષીઓ અને પ્રાણીઓ મતલબ જે કાંઈ એમની જાતિઓ છે એમની સંખ્યા ખૂબ જ ઘટી રહી છે તમારે જે યાદ રાખવાનું છે એ યાદ રાખવાનું એક પિગમી હોગ છે ત્યારબાદ બેંગાલ ટાઈગર છે એસેટિક લાઇન છે વાઇલ્ડ આયસ છે ત્યારબાદ ઇન્ડિયન ગ્રેટ બસ્ટર્ડ છે એમના સિવાય નીચે મેં તમને વાત કરી હતી સિંહ જેવો પૂછડીવાળો મતલબ લાઈન ટેલ મેક્યુ છે એમના સિવાય મોનાલ તો આટલું તમારે વ્યવસ્થિત યાદ રાખવાનું જેનું આપણે આગળ પણ ડિસ્કશન કરીએ રાષ્ટ્રીય જંગલોની નીતિ છે ઓગણીસો અઠ્યાસી માં સુધારો કરવામાં આવ્યો કદાચ જે નેશનલ ફોરેસ્ટ પોલિસી છે તો નેશનલ ફોરેસ્ટ

રાષ્ટ્રીય આરક્ષિત જંગલો તરીકે જાહેર કરવામાં આવ્યો અને તેને સાયલેન્ટ વેલી તરીકે પણ ઓળખવામાં આવે છે તો કેરલાના જે પલઘાટના ઉષ્ણકટિબંધના સદાહરી જંગલો છે એને રાષ્ટ્રીય આરક્ષિત એમની અંદર જાહેર કરેલા છે એમને સાયલેન્ટ વેલી તરીકે ઓળખવામાં આવે છે આ માટે સાયલેન્ટ વેલી તો કે રાત્રિ દરમિયાન જંગલમાં અવાજ આવતો નથી એમાં તીડ પણ જોવા મળતા નથી તેથી તે જંગલોના સંરક્ષણ સાથે સંકળાયેલ છે એક પણ જાતનો રાત્રિ દરમિયાન અવાજ ન આવતો હોવાથી એમને આપણે સાયલેન્ટ વેલી તરીકે ઓળખીએ છીએ તો આ કેરેલાના પલઘાટના જે ઉષ્ણ કટિબંધના સદાહરિત હંમેશા લીલા રહેતા જે જંગલો છે સદાહરિત જંગલો છે એમની વાત છે ત્યારબાદ આ ચેપ્ટરની અંદર આવતા પૂર્ણ નામ છે આયુસીએન જે તમને સારી રીતના ખબર છે યુનેસ્કો છે એ ગઈકાલે તમે મને જણાવ્યું હતું યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ બોટાનિકલ ગાર્ડન જેમની નીચે આઠસો જેટલા બોટાનિકલ ગાર્ડન છે એ જોડાયેલા છે ડબલ્યુ સી વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન છે ડબલ્યુ ડબલ્યુ એફ વર્લ્ડ વાઇડ ફંડ ભારતમાં લુપ્તતાના આરે પહોંચેલી જાતિઓ છે એમની વાત કરવાની છે તો ભારતમાં જે કાંઈ લુપ્ત થતી વનસ્પતિ છે આ બધાના નામ હવે તમને આવડશે પેલા લુપ્ત થતાના આરે હોય એવા પ્રાણીઓની વાત કરીએ તો પિગમી હોગ હમણાં ઉપર તમને દેખાડ્યું તું એ રેડ પાંડા અને બ્લેકબાક બ્લેકબોગ છે એ ખાસ કરીને વેળાવદર વિસ્તારમાં વધારે પ્રમાણમાં જોવા મળે કેમ કે એનું નામ જ છે બ્લેકબાક જે સૌથી વધારે જોવા મળે અને એનાથી ફેમસ છે ત્યારબાદ લુપ્તતાના આરે તમે ત્રણેય પ્રાણીઓ જોઈ શકો મતલબ લુપ્તતાના આરે છે પિગમી હોગ છે નાશપ્રાય છે એ રેડ પાંડા છે અને નાશ પામવાની સંભાવના બ્લેક બકની જાળવણી નહીં કરીએ તો એ જતું રહેશે એવી જ રીતના જો વનસ્પતિની વાત કરવામાં આવે તો લુપ્તતાના આરે છે એ બાર બેલગીરીન્સીસ નાશપ્રાય હોય એવું બેન્ટિંગ બેન્ટિન્ક નિકો બારીયા અને નાશ પામવાની સંભાવના હોય તો ક્યુપ્રેસસ કેશમેરિયાના એવી જ રીતના રાઉિયા જે ઔષધીય વનસ્પતિ પેદા કરતી હતી એ પણ નાશપ્રાય છે હોનબિલ અને ભારતીય એકોનાઇડ છે એ પણ નાશપ્રાયમાં સમાવેશ થાય છે તો આ બધું જ ક્યારેક આમાંથી કોઈ શોર્ટ ક્વેશ્ચન પૂછાય તો આ ધ્યાન રાખજો એમના સિવાય જે કાંઈ જૈવ વિવિધતા છે એ જે વિવિધતા કઈ રીતના જૈવ વિવિધતાનું બંધારણ છે એમની વાત કરીએ તો આ ન્યુક્લિયોટાઇડ બદલે એટલે જનીન બદલે જનીન બદલે એટલે રંગસૂત્ર બદલે રંગસૂત્ર બદલશે એટલે વ્યક્તિગત જાતિ અને વસ્તીઓ બદલશે તો આવો જો ન્યુક્લિયોટાઇડમાં ફેરફાર આવે અને વસ્તીઓ બદલતી હોય તો આવી વિવિધતાને આપણે જનીનીક વિવિધતા તરીકે ઓળખીએ છીએ બંધારણીય જાતિની વિવિધતાની વાત કરીએ તો આખો ક્રમ તમને યાદ છે જાત હોય જાત પછી ઉપજાતિ પ્રજાતિ કુળ હોય સમુદાય હોય જાતમાં ફેરફાર આવવાથી આ સૃચિ સુધી થોડો ઘણો જે ફેરફાર આવતો હોય છે તો એને આપણે બંધારણીય વિવિધતા જાતિ વિવિધતા તરીકે ઓળખીએ છીએ અને પરિસ્થિતિકીય વિવિધતા એટલે કે વસ્તી વસ્તીની જીવન પદ્ધતિ બદલે એમના નિવાસસ્થાનો બદલે નિવસન તંત્ર બદલશે અને જેવ પ્રદેશ છે એ બદલશે તો આવી વિવિધતા છે અને આપણે પરિસ્થિતિકીય વિવિધતા તરીકે ઓળખીએ છીએ કદાચ ક્યાંય જૈવ વિવિધતાનું બંધારણ કેમ કે આપણા માટે સૌથી વધારે જૈવ વિવિધતાનું બંધારણ છે એ જાતિ વિવિધતા છે કેમ કે જાતિ વિવિધતા છે એ ઉદ્વિકાસના હજારો વર્ષો લાગતા હોય છે ત્યારે જાતિ વિવિધતા છે એ જોવા મળતી હોય છે તો અહીંયા તમે આ રીતના જોઈ શકો છો ત્યારબાદ આ એક પોઈન્ટ સમજવા જેવો કે એક જ સમાજ વચ્ચે જો વિવિધતા જોવા મળે તો એને આલ્ફા વિવિધતા તરીકે ઓળખવામાં બે સમાજ વચ્ચે જો વિવિધતા જોવા મળે તો એને બીટા વિવિધતા અને નિવસન તંત્ર એટલે ઘણા બધા સમાજ વચ્ચે જો વિવિધતા જોવા મળે તો એને આપણે બીટા વિવિધ સોરી ગામા વિવિધતા તરીકે ઓળખીએ છીએ

સમાજમાં જોવા મળતી પ્રત્યેક અને વિવિધ જાતિઓની ટકાવારી જો આપણે ફાઇન્ડ કરીએ તો આલ્ફા વિવિધતામાં સમાવેશ પામે છે બીટા વિવિધતા છે એક નિવાસસ્થાનથી બીજા નિવાસસ્થાન માની લો કાંઈ એક નિવાસસ્થાન છે આ બીજું નિવાસસ્થાન એનો જો ઢોળાંશ લઈએ અથવા તો આ આ એક વિવિધતા છે આ બીજી છે એમનો ઢોળાંશ લઈ લે તો આ વિવિધતાને આપણે બીટા વિવિધતા મતલબ સમાજો વચ્ચે જોવા મળે સમાજની વચ્ચે જોઈએ તો આલ્ફા વિવિધતા બે સમાજ હોય અલગ અલગ તો એમની વચ્ચે બીટા વિવિધતા જોવા મળે છે કેમ કે એમના ઉદાહરણની વાત કરીએ તો સમાજના એક નિવાસ સ્થાનના ઢોળાંશથી બીજા નિવાસસ્થાનના ઢોળાંશમાં જુદી જુદીઓની જાતિ છે એની સાપેક્ષ સમૃદ્ધિ જોઈએ તો જેને આપણે બીટા વિવિધતા તરીકે ઓળખીએ છીએ એક જ ત્રણ વિસ્તારના તળાવના પક્ષી અને કૃષિ વિસ્તાર છે ખેતીવાડી વિસ્તાર છે એમાં પક્ષીઓ લઈએ તો એ ઉદાહરણ છે બીટા વિવિધતાનું કહી શકીએ કેમકે અલગ અલગ બે સમાજ થઈ જશે એવી જ રીતના ગામા વિવિધતા છે તો ગામમાં છે અલગ અલગ જુદા જુદા નિવાસ સ્થાનોમાં જોવા મળતી સમૃદ્ધિ છે જે વિવિધતાની અલગ અલગ જાતિઓની સમૃદ્ધિ છે અને ગામા વિવિધતા દરિયો સરોવર તળાવ પહાડ જંગલ વગેરે છે તો એમની અંદર જોવા મળતી જે સમૃદ્ધિ છે જાતિઓની એને આપણે ગામા વિવિધતા તરીકે ઓળખીએ છીએ આ ત્રણેય વિભાગ છે એ તમારી ટેક્સ બુકમાં નથી પણ આ પોઈન્ટ છે એ સમજવા જેવો છે અને ક્યાંય પૂછે કે આલ્ફા બીટા અને ગામા કોણે આપેલું છે તો આરે જ વી ટેકર ઓગણીસો ને પાસઠ ત્યારબાદ આપણે આ ચેપ્ટરની અંદર સંપૂર્ણ રીતે જે કાંઈ નીટ આવતું હતું એમનો આપણે સમાવેશ કરી લીધો છે તો વિદ્યાર્થી મિત્રો આજે આ ચેપ્ટર છે એમને નીટ સાથે આપણે પૂર્ણ કરીએ છીએ અને ખાસ આ ચેપ્ટર છે એમને તૈયાર કરજો અને થેન્ક યુ